ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો? અરે વાહ બાળ મિત્રો, આજે આપણે ગણિત ગમ્મતની અંદર કંઈક સરસ મજાની એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ. અને બાળ મિત્રો, આજે આપણે આ જે પ્રવૃત્તિ કરવાના છે એ તમને દૈનિક કાર્યમાં ખૂબ ઉપયોગી થવાની છે. હા બાળ મિત્રો, પહેલા મને એમ કહો, તમે બજાર જાઓ છો ને મમ્મી પપ્પા સાથે? મમ્મી પપ્પા જયારે બજાર જાય છે, શોપિંગ કરવા જાય છે, શાકભાજી લેવા યા ફિર કઈ કપડાં લેવા યા ફિર કઈ પણ મોલમાં જાય છે, તો જે પણ ખરીદી કરીને આવે છે, ઘરે આવીને કોઈ પણ ડાયરીની અંદર મમ્મી કે પપ્પા આ બધી વસ્તુની યાદી બનાવતા હશે કે આજે આપણે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો, બરાબર ને? મમ્મી પપ્પાની ડાયરી હશે જ, એ ડાયરીની અંદર મમ્મી પપ્પા લખતા હશે કે આ મહિનામાં કેટલો ખર્ચ કર્યો અને કેટલા પૈસા બાકી રહ્યા, આપણી પાસે કેટલા પૈસા વધ્યા. તો આવી યાદી મમ્મી પપ્પા રાખતા જ હશે. તો તમે પણ આવી યાદી રાખો છો? નથી રાખતા? તો હવે રાખજો. તમે પણ એક નાની ડાયરી બનાવજો, એની અંદર તમને કોઈ પણ પૈસા આપે તો એની અંદર લખી દેવાનું. જેવી રીતે તમારી સ્કૂલમાં ડાયરી હોય છે ને, એ ડાયરીનું તમે શું કરો છો? ટીચર હોમવર્ક આપે તો તમે એની અંદર એની યાદી કરો છો, તો યાદ રહે છે કે આજે આપણે આ હોમવર્ક કરવાનું છે, બરાબર ને? એવી તમારી સ્કૂલની ડાયરી છે ને, એવી ઘરની ડાયરી પણ હોવી જરૂરી છે. તો બાળ મિત્રો, જેની પાસે ડાયરી ન હોય એને ડાયરી બનાવવાની છે. તો બાળ મિત્રો, અહીંયા શ્રેયાની ડાયરી છે. તો શ્રેયાએ પણ એની ડાયરીની અંદર ઓગસ્ટ મહિનાનો જે ખર્ચ થયો છે તે લખ્યો છે, અને જે પૈસા વધ્યા છે તે લખ્યા છે. પણ હવે આ મહિનાનો અંત આવી ગયો, તો હવે આ મહિનાના અંતમાં શ્રેયા પાસે કેટલા પૈસા વધ્યા છે તો એને એનો સરવાળો કરવાનો છે, અને કેટલા પૈસાનો ખર્ચ થયો છે તો આપણે એને એની ડાયરી લખવાની અંદર આપણે એને મદદ કરવાની છે. તેને કેટલા પૈસા વધે છે તેની યાદી બનાવવામાં એની મદદ કરવાની છે. તો તમે કરશો ને? તો ચાલો આપણે શ્રેયાને મદદ કરીએ. શ્રેયા પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે, મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયાની મદદ કરીએ. મિત્રો જો, આ છે શ્રેયાની ડાયરી. તો આપણે શ્રેયાને પૈસા ભેગા કરેલા છે તો આપણે એને આનો હિસાબ કરવામાં મદદ કરવાના છે. મહિનાના અંતે જે પૈસા કેટલા પૈસા વધ્યા છે તેની યાદી બનાવવામાં શ્રેયાને આપણે મદદ કરીએ. તો બાળમિત્રો, તમને મજા આવશે. જો બાળમિત્રો, અહીંયા શ્રેયાએ ઓક્ટોબર મહિનામાં જે ખર્ચ કર્યો છે તે લખ્યો છે, જે આ પ્રમાણે છે. 3 ઓક્ટોબરે 60 રૂપિયા ભેગા કર્યા. 7 ઓક્ટોબરે 18 રૂપિયાનો સાવરનો ખરીદ્યો. 12 ઓક્ટોબરે 25 રૂપિયાનો ફિનાઇલની બોટ સીસી ખરીદી. 25 ઓક્ટોબરે બનાવેલા કાર્ડમાંથી 27 રૂપિયા ભેગા કર્યા. તો બાળમિત્રો, કુલ કેટલા રૂપિયા ભેગા કર્યા તે આપણે અહીં કરવાના છે. તો 3 ઓક્ટોબરે 60 રૂપિયા અને 25 ઓક્ટોબરે 27 રૂપિયા ભેગા કર્યા. તો બાળમિત્રો, આપણે 60 અને 27નો સરવાળો કરીશું. તો અહીં લખીશું 60 વત્તા 27. તો મને કહો કે 60 વત્તા કેટલા થશે? હા, 87. તો શ્રેયાએ કુલ કેટલા રૂપિયા ભેગા કર્યા? 87 રૂપિયા ભેગા કર્યા, બરાબર ને બાળમિત્રો? તો બાળમિત્રો ચલો, હવે શ્રેયાએ કુલ કેટલો ખર્ચ કર્યો તે જોઈએ. 7 ઓક્ટોબરે 18 રૂપિયાનો સાવરનો અને 12 ઓક્ટોબરે 25 રૂપિયાની ખર્ચ કર્યો, ફિનાઇલની સીસી લીધી. તો હવે અહીંયા 18 વત્તા 25નો સરવાળો કરીશું. 18 અને 25 કેટલા થશે? 43 રૂપિયા થશે. તો આમ શ્રેયાએ કુલ 43 રૂપિયાનો ખર્ચ કર્યો. હવે ઓક્ટોબરના અંતે કેટલા રૂપિયા વધ્યા હશે શ્રેયા પાસે? તો 87 રૂપિયા તેને ભેગા કર્યા. તો 43 રૂપિયાનો ખર્ચ કર્યો, તો બાદ બાકી કરવી પડશે બાળમિત્રો. તો 87 - 43 બરાબર કેટલા મળશે કોણ કહેશે મને?
हाँ हाँ बोलो तमे। 44 रुपया। આમ શ્રેયા પાસે 44 રૂપિયા ઓક્ટોબરના અંતે વધ્યા હશે। બાળ મિત્રો, તો શ્રેયા પાસે ઓક્ટોબર મહિનાના અંતે 44 રૂપિયા વધ્યા હશે। હવે તમને પણ આ ડાયરીમાં સમજ પડી ગઈ હશે, તો તમારી પણ ટેક્સ્ટબુકની અંદર આ ડાયરી છે, તો એમાં તમારે પણ આ જ રીતે કરવાનું છે। ઓકે બાળ મિત્રો, ને બાળ મિત્રો હવે ચલો આપણે આગળ જોઈએ। બાળ મિત્રો, અગાઉ તમે ચકાચક ટોળીના બાળકોની વાત સાંભળીને, હા આ ચકાચક ટોળી એ બગીચાને સાફ કરવાનું કામ કરે છે, તો બાળકો આપણે એ ચકાચક ટોળીને ઝાડ ગણવામાં મદદ કરવાની છે। હા તો તમે ગણતરી કરવા તૈયાર છો ને? તમે તો પક્કા છો ગણતરીમાં? સાચી વાત ને? તો જુઓ, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે બાળ મિત્રો। આ ચકાચક ટોળીની અંદર એ લોકોએ બગીચાની અંદર ઝાડની ગણતરી કરી છે, તો આ ઝાડની ગણતરી કંઈક આ રીતે છે। બાળ મિત્રો, જેમાં નારિયેળીના ઝાડની સંખ્યા 90, પીપળાના ઝાડની સંખ્યા 75, વડના ઝાડની સંખ્યા 82, સુપાલવના ઝાડની સંખ્યા 68 અને લીમડાના ઝાડની સંખ્યા 94 આપેલી છે। તો બાળ મિત્રો, આપણે આ સંખ્યા જોઈ, હવે આપેલા કોષ્ટકના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। આ કોષ્ટક તમે ધ્યાનથી જોયું છે ને? તમને બધા ઝાડની સંખ્યા યાદ રહી ગઈ છે ને? હા, તો હવે તમારે આ તમારી સ્ક્રીન પર હવે બીજું જે પિક્ચર દેખાશે તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। બરાબર ને બાળ મિત્રો? તો ચલો આપણે આગળ જોઈએ। નારિયેળીના ઝાડ અને વડના ઝાડમાં કોના ઝાડ વધારે છે? કેટલા? નારિયેળીના ઝાડ 90 અને વડના ઝાડની સંખ્યા 82 છે। તો હવે નારિયેળી અંજાડ વધુ છે, હવે કેટલા વધારે છે તે શોધવા માટે આપણે શું કરીશું? બાદબાકી 90 ઓછા 82, તો 90 ઓછા 82 કેટલા થશે? 8। તો વડ કરતા નારિયેળીના ઝાડ 8 વધુ છે। બરાબર ને બાળ મિત્રો? તો અહીં કેટલા આવશે? 8। સૌથી ઓછી સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો। તો બાળ મિત્રો, જો કોષ્ટકમાં જોતા જે જણાય છે તેમ સૌથી ઓછી સંખ્યા કઈ છે? આ સોપાલવના ઝાડની સંખ્યા છે। તો તમારે તમારી ચોપડીની અંદર અહીં આ સોપાલવનું ઝાડ દોરવાનું છે। બાળકો, હવે સૌથી વધારે સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર અહીં દોરવાનું છે। તો તમારે અહીં જોવાનું છે કે સૌથી વધારે ઝાડ કયું છે? તો હું તમને કહું છું કે કયું છે, ઓકે? હા, મેં તમને કહ્યું હતું ને છેલ્લું ઝાડ, હા લીમડાનું ઝાડ, એ વધારે સંખ્યા છે। લીમડાના ઝાડની સંખ્યા કેવી છે? વધારે। તો તમારે અહીં લીમડાના ઝાડનું ચિત્ર દોરવાનું છે તમારી ચોપડીમાં। હવે જો આપણે આગળ જોઈએ, પીપળાના ઝાડની સંખ્યા 100 કરવા બાળકોએ વધુ ઝાડ વાવવા, તેમને કેટલા ઝાડ વાવવા પડશે? તો આપણે અહીં બાળકોને કેટલા ઝાડ વાવવા પડશે તે જોઈએ। તો અહીં કેટલા વધુ ઝાડ વાવ્યા? પીપળાની સંખ્યા કેટલી છે? 75 છે। તેને 100 કરવા માટે આપણે 100 માંથી 75 બાદ કરીશું। તો 100 માંથી 75 બાદ કરતા કેટલા મળશે? 100 માંથી 75 બાદ કરતા કેટલા મળશે તે અહીં જોઈએ। 100 માંથી 100 માઇનસ ઝાડની જે સંખ્યા છે તે મૂકતા આપણે અહીં મળ્યા 25। તો 25 ઝાડ મળ્યા। આમ પીપળાની ઝાડની સંખ્યા 100 કરવા માટે બાળકોએ 25 ઝાડ વાવવા પડ્યા। બાળકોએ કેટલા ઝાડ વાવવા પડ્યા? 25 ઝાડ।
બરાબર ને બાળ મિત્રો, તમને બધાને ખ્યાલ આવી ગયો ને? બાળકો, તમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવીને ચકાચક ટોળીના ઝાડની ગણતરી કરવાની પણ મજા આવી હશે. તમારે બધાએ પણ તમારી ચોપડીની અંદર આ ગણતરી કરવાની છે. ઓકે, તો જ્યારે પણ આપણે મળીશું ત્યારે હું તમારી ચોપડી જોઈશ, અને તમારે ડાયરી પણ બનાવવાની કહી છે તો તમારે ડાયરી પણ બનાવવાની છે, અને તમારે આ ચકાચક ટોળીના ઝાડની સંખ્યા પણ, બગીચામાં જે ઝાડની સંખ્યા હતી એની ગણતરી પણ કરવાની છે. તો બાળ મિત્રો, તમને બધાને મજા આવી હશે વિડીયો જોવાની, સાચી વાત ને? તો બસ, હું હવે રજા લઉં છું અને પાછી આવા નવા વિડીયો સાથે તમારી સાથે મળીશ. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.